ભગવાન તો અહીં પૂરું થાય એટલે જતા રહે છે. ભગવાનનું શાસન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી આપણા માથે ભગવાનનું શાસન છે. ભગવાન રાખીએ અને ભગવાનનું શાસન ન રાખીએ તો ચાલે કે ન ચાલે? દેવલોકમાં ભગવાન છે, દેવલોકમાં ભગવાનનું શાસન નથી. આપણા માથે ભગવાન પણ છે, ભગવાનનું શાસન પણ છે, પણ એ ભગવાનનું શાસન આપણા માથે એટલે શું? ભગવાનની આજ્ઞા આપણા માથે. ભગવાનનું શાસન આપણા માથે એટલે શું? ભગવાનની વ્યવસ્થા આપણા માથે. આપણા માથે એટલે શું? આપણા હૃદયમાં એમના પ્રત્યે ભારો ભાર આદર હોવો જોઈએ. ભગવાનના શાસન પ્રત્યે ભારો ભાર આદર જેને હોય એટલે ભગવાનના સંઘ પ્રત્યે આદર હોય કે નહીં? જે ભગવાનના સંઘનું અપમાન કરે છે એના માથે ભગવાનની આજ્ઞા નથી. જીવતી ભગવાનની આજ્ઞા એટલે શાસન. જીવતી ભગવાનની આજ્ઞા એટલે રાજ્યનું બંધારણ હોય અને રાજ્યનું બંધારણ અમલમાં ન આવે તો એ રાજ્યનું બંધારણ કેવું કહેવાય? એમ ભગવાનનું શાસન આપણામાં જો ન હોય તો ભગવાનનું શાસન કેવું કહેવાય? માટે વાત આટલી છે કે આપણા હૃદયમાં ભગવાનનું શાસન રહે ક્યારે? ભગવાનનું શાસન જાણીએ ત્યારે, ભગવાનના શાસનનો અમલ કરીએ ત્યારે, અને ભગવાનના શાસનને પાળવા માટે ને પાળવા માટે પ્રયત્ન કરીએ ત્યારે, અને છેવટે ન પાળી શકાતું હોય ત્યાં પણ ભગવાનના શાસનને જાણીને આપણે હૃદયમાં બહુમાન રાખીએ તો ભગવાનનું શાસન આપણા હૃદયમાં છે. એટલે જેઓ ભગવાનનું શાસન જાણતા નથી, જેઓ ભગવાનનું શાસન મેળવવા માટે ઈચ્છા નથી કરતા, જેઓને ભગવાનના શાસન ઉપર બહુમાન નથી, તેઓ ભગવાનના શાસનમાં નથી. બાય કોટ છે. યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.